जज ने बदली कर दी है। जज आईजे बोरा की बदली थी, जज जे बी पार्डीवाला की बदली थी। आप जाणो छो के आ बने जज खूब महत्वपूर्ण निर्णय पण तेमणे आपेला छे। राज्य सरकार नो उधड़ो लेनार जजों की बदली कर देवाई छे। कोरोना मुद्दे राज्य सरकार नो सवाल पूछा था अने बधु बे जज शिकार बन्या छे कोरोना काल में। બે જજની બદલી કરી દે છે અને એ પણ જુઓ કે રાજ્ય સરકાર સામે સવાલ ઉભા કર્યા, તેમનો ઉધડો લીધો અને આ જજોની બદલી કરી દેવામાં આવી છે। કોરોના મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લીધો અને બંને જજને તેની પનિશમેન્ટ મળી છે અને બંને જજની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે। જજ આઈજી બોરા કે જેમણે સરકારને સવાલ પૂછ્યા, જજ જે બી પાર્ડીવાલા જેમણે સવાલ પૂછ્યા સરકારને અને આ સરકાર નો ઉધડો લીધો હતો, ત્યારબાદ સરકાર હરકતમાં આવી, સવાલોના ઘેરામાં આવી અને આ બંને જજની બદલી કરી દેવામાં આવી છે। વિજય નેહરાની પણ બદલી થઈ ચૂકી છે, આપ જાણો છો એ રીતે। અમદાવાદના ભૂતપૂર્વ કમિશનર તેઓ રહી ચૂક્યા છે કોર્પોરેશનના। તો વધુ બે હાઈકોર્ટના જજ મહત્વપૂર્ણ આઈજે બોરા, તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે ગુજરાત માટે, અનેક સવાલો પૂછ્યા છે સરકારને, જેમાં જે બી વાડીવાલાની પણ બદલી કરી દેવામાં આવી છે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ ખબર, કોરોના સામે સરકારનો ઉધડો લીધો હતો। ઝી ચોઈસ કલર એડિટર દીક્ષિત સોની જોડાઈ ગયા। દીક્ષિતજી, આપણે કોર્પોરેશન કમિશનર વિજય નેહરાની બદલી જોઈ છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટના બે જજની તાત્કાલિક અસરથી બદલી થાય કે જેમણે સરકારને સવાલ પૂછ્યા, ઉધડો લીધો, તો આ તો સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જનક, અહીંયા હું તમને એક આ જે માહિતી છે એમાં થોડો માહિતી દોષ છે। આને આપણે બદલી નહીં કહી શકીએ, આને ચેન્જ ઓફ રોસ્ટર અથવા તો ચેન્જ ઓફ બિઝનેસ કહેવામાં આવે છે। ગુજરાત હાઈકોર્ટના જજીસની બદલી કરવાનો અધિકાર માત્ર સુપ્રીમ કોર્ટને છે કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને છે। ગુજરાત હાઈકોર્ટમાં અને દરેક હાઈકોર્ટમાં એક એવી વ્યવસ્થા હોય છે કે જે વ્યવસ્થા હેઠળ દરેકે દરેક જજીસનો જે બિઝનેસ એમને આપવામાં આવ્યો હોય અથવા તો એમને એમની જે પેનલ સેટ કરવામાં આવી હોય એ દર અઠવાડિયે બદલાતી રહેતી હોય છે, અને તેમાં જ્યાં સુધી વોરા સાહેબ અને પાડીવાલા સાહેબનો સવાલ છે, એક વીક પછી એટલે કે એક અઠવાડિયા પછી એમનું જે રોસ્ટર છે એ બદલવામાં આવ્યું છે, અને હવે જે વોરા સાહેબ છે એ જસ્ટિસ છાયા સાહેબ સાથે બેસશે અને પાડીવાલા સાહેબ છે ચીફ જસ્ટિસ સાહેબ સાથે બેસશે। સવાલ ટાઈમિંગનો છે। જી જી, બિલકુલ, ટાઈમિંગનો જ્યાં સુધી પ્રશ્ન છે એ બિલકુલ તમારો સચોટ સવાલ છે કે જ્યારે કોરોનાને લઈને અને ખાસ કરીને રાજ્ય સરકારે જે વ્યવસ્થા ઊભી કરી છે તેના પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, અને તેવા સમયમાં જ્યારે ઉધડો લીધો હતો ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટે અને ટકોર પણ કરી હતી રાજ્ય સરકારને વ્યવસ્થાઓ ઊભી કરવા માટે, અને તેવા સમયે આ ચેન્જ ઓફ રોસ્ટર થયું છે અથવા તો ચેન્જ ઓફ બિઝનેસ થયું છે એ એક સંયોગ કહી શકાય, પરંતુ જ્યાં સુધી રાજ્ય સરકારના આપણા સૂત્રો છે એમનું એ કહેવું છે કે અત્યારે જે આ રોસ્ટર ચેન્જ થયું છે તેને અને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે અત્યાર સુધીમાં જે કંઈ પણ કોરોનાને લઈને જે સવાલો ઊભા કર્યા છે એની સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ સંયોગ ઉગીને આંખે વળગે એવો ચોક્કસ છે જનક। બિલકુલ બિલકુલ, આ બે શબ્દોમાં જ ઘણું બધું કહી જાય છે અને સમજી લો તો ઘણું બધું છે, ન સમજો તો કંઈ નથી। આભાર દીક્ષિતજી, તો આપ સમજો કે સમય કહો તો સમય, કારણ કે આ બે જજ છે એ ગુજરાતના નિર્ણયોમાં અનેક મહત્વપૂર્ણ સવાલો પૂછ્યા છે અને